તેઓ લોખંડી પુરુષ તરીકે પણ જાણીતા જ છે. કોઈ સરદાર કહે, ખેડૂતોના સરદાર કોઈ વીર કહે, કોઈ લોખંડી પુરુષ કહે, બરાબર એ એ રીતે પણ એવો જાણીતા છે. આપણી રાષ્ટ્રભાષાના જે કવિ છે, આપણી રાષ્ટ્રભાષા એટલે કઈ? તો કે આપણી હિન્દી ભાષા, આપણા દેશની ભાષા. તો કે કવિ હરિવંશભાઈ બચ્ચન જે છે, બરાબર, કે એક્ટર જે છે અમિતાભ બચ્ચન, એના પિતાશ્રી હરિવંશભાઈ બચ્ચન કવિ હતા. તો એમણે સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે. અહીં આપણને આપેલી છે, થોડી પંક્તિ જોઈએ. હરેક પક્ષનું પટેલ તોલતા, હરેક પટેલ ખોલતા. તો કે દરેક જે પક્ષ હોય તો એની ચકાસણી કોણ કરે? તો કે પટેલ. અને ભેદ એટલે રહસ્ય. કઈ પણ એવું રહસ્ય હોય, કોઈ પણ એવી બાબત હોય, તો કે એ જે છે એ ગમે એને કઈ ગમે તે રીતે જે છે કહી દેતા, એ રહસ્ય ખોલીને જ રહે. દુરાવ્યાથી પાવસે ઈસે ગરજ, કઠોર નગ્ન સત્ય બોલતા. પટેલે હિંદથી નિડર છપાને, એટલા નિડર હતા. આપણે જોયું ને કે ગમે તેને ગમે તેવું કહી દેતા, આખા બોલા પણ હતા બોલે. સત્ય હકીકત જે છે એ ગમે ને કહી દેતા, જરા પણ જે છે એ સંકોચ રાખતા ને, એવો એનો સ્વભાવ હતો. અને દુરાવ્યાથી પાવસે ઈસે ગરજ, કઠોર નગ્ન સત્ય બોલતા. કઠોર આમ જે છે એ આકરું લાગે, પણ કેવું છે? તો કે સાચું હોય, ગમે તેને. દુરાવ એટલે અંતર રાખ્યા વગર, ગમે તે વ્યક્તિ હોય એને એ સાચી વાત જે છે એ કહી જ દેતા. એવું કોને કહ્યું છે? તો એના માટે હરિવંશ બચ્ચન છે એને એવું કહ્યું છે. હવે જોઈએ આપણે, સરદાર જે છે જન સમુદાયની નાડના ભારે પારખું હતા, બરાબર. જન સમુદાય લોકોને જે છે ઓળખી હતા, લોક સમુદાય ઉપરની જબરદસ્ત જે પકડ હતી, બરાબર, જબરદસ્ત એટલે કે મજબૂત એની પકડ હતી, જેના લીધે સંગઠન અને સંચાલનમાં તેના બુદ્ધિ ચાતુર્યના પણ દર્શન થાય છે. લોકોને જે છે અન્યાય થાય અને દમન એટલે જોર જુલમ જે થતા, તો એ જે છે એની સામેની લડતમાં તેઓ હંમેશા ક્યાં હોય? અગ્રેસર રહેતા. અગ્રેસર મતલબ આગળ રહેતા. હવેની વાત કરીએ આપણે દાંડીકૂચ. દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળ, એટલે લોખંડ જેવું મજબૂત મનોબળ ધરાવતા સરદારના ઉદ્ગારો જોઈએ. તો હવે એણે શું કીધું હતું, બરાબર? તો કે એણે એવું લખ્યું હતું, જો કોઈ પણના જે બોલાયેલા શબ્દો હોય ને હંમેશા જે છે એ સમા કરવામાં આવે, તો કે ડબલ કોમામાં શું બોલ્યા હતા? હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે, જે દુનિયાએ પહેલી વાર ક્યારેય જોયું નહીં હોય. બધા ગુજરાતીઓને કે ટકોરા મારીને કહી દઉં છું કે જો મૃત્યુનો ભય હોય, બધા લોકોને કહે છે કે જો તમને એવું થતું હોય કે મરવાનું છે, બરાબર, કે બીક છે કે હા અરે મરી જશો તો આ લડતમાં જોડાશો ને, તો એ કે તે જાત્રાએ જતા રહે, તો તમે કે તમારા ઘરના તાળા મારીને જાત્રાએ જતા રહો? પૈસા હોય તે પાલવે તો દેશ પલાય થાય. જે લોકો પાસે વધારે પૈસા છે તો એ કે જોઈને મૃત્યુનો ભય હોય તો તમે બીજા દેશમાં જતા રહો, એ કે દેશ છોડી દો, એ કે શરમાવું પડે તેવું કોઈ પણ કામ કે સાચો ગુજરાતી નહીં કરે. પણ કે જો તમે એવી રીતે ડરી નહીં કે આમાં જોડાશો તો એ કે જે છે ચાલશે નહીં, કે એ આપણે સાચા ગુજરાતી કહેવાશું નહીં. ગુજરાતી પ્રજા સ્વતંત્રના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે, કે પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે. આપણે કે આપણા દેશને બચાવવાનો છે, આપણા રાજ્યને બચાવવાનું છે, કે બધા લોકો જો સાથે મળીને કામ કરીશું તો થશે, અને ઈશ્વર હંમેશા એક આપણી સાથે છે, બરાબર, એ આપણી રક્ષા કરશે. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ, ગાંધી, સરદાર અને જવાહરલાલ નહેરુ, ત્રણેય લોકો જે છે આપણે જોઈએ કે આપણા સ્વતંત્ર ભારતમાં એમનું જે મુખ્ય યોગદાન રહ્યું છે, ઉપરાંત તો ઘણા બધા ક્રાંતિકારીઓ પણ છે. તો કે કોણ? ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ. તો પૈકીની એક મૂર્તિ, એ જે ત્રિમૂર્તિ જે છે ત્રણ વ્યક્તિઓ, એમાંથી એક સરદાર વલ્લભભાઈ. એ યુગના ત્રણે પ્રખર દેશભક્તો, દેશને જે છે ગમે તેમ કરીને અંગ્રેજ સરકારમાંથી જે છે એની એ ગુલામીમાંથી આપણે આઝાદ થવું, ગાંધીજીએ સત્યને જ આરાધ્યું. આરાધ્યું મતલબ શું થશે? તો કે સ્વીકાર. આરાધ્યું મતલબ સ્વીકાર્યું, બરાબર. કોણે આરાધ્યું એટલે સ્વીકારવું, આરાધ્યું એટલે સ્વીકારવું, બરાબર છે. તો કે ગાંધીજી છે એને પણ હંમેશા શું કર્યું? તો કે સત્યનો જ સાથ આપેલો છે. તો છે સત્ય અહિંસા ચોરી ન કરવી,
બરાબર સત્ય સત્ય અહિંસા ચોરી ન કરવી હંમેશા સત્ય બોલવું અહિંસા જ કરવાની હિંસા ક્યારે કરવાની નહીં અહિંસાને જે છે અપનાવવાનો બરાબર અને ચોરી ન કરવી ક્યારે જે છે ચોરી કરવી ને આ ગુણો આપણી અંદર જે છે આવવા જોઈએ હિંસા મતલબ શું તો કે આપણે કોઈને જે છે નુકસાન પહોંચાડીએ મારી અથવા તો એને પણ હિંસા જ કહેવાય કે કોઈ ખાલી બુરુ પણ ઈચ્છીએ એને પણ શું કહેવાય હિંસા જ કહેવામાં આવે છે બરાબર તો ગાંધીજીએ જે છે સત્ય અહિંસા ચોરી ન કરવી એવું પણ જે છે કર્યું છે તો ગાંધીજી પણ ગમેને શું કર્યું તો કે સત્યને જ જે છે આરાધ્યું કે હંમેશા સત્યનો જ સાથ આપ્યો હતો સરદારે જે છે પાવિત્ર્ય નહેરુએ સૌંદર્યનું મહિમા ગાન કર્યું બરાબર કે સરદાર પટેલે જે છે શું કર્યું પાવિત્ર્ય હંમેશા પવિત્ર હતા અને હંમેશા સારા કર્યું કાર્યો કર્યા નહેરુએ સૌંદર્યનું મહિમા ગાન કર્યું સરદારના ગુરુ ગાંધીજી હતા વલ્લભભાઈ પટેલના ગુરુ સરદારના નૈતિકતા મતલબ એની ફરજ દ્રઢ મનોબળ મજબૂત મન અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી સોનેરી પાના લખાઈને પડ્યા છે હજી પણ આપણે એના જીવનના પ્રસંગોને આપણે વાંચી શકીએ છીએ તેમાં ભારતના ગૃહ પ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારે ભૂલી શકશે ને પોતે જે ગૃહ પ્રધાન હતા તો એ તો હંમેશા આપને જે છે કાયમ યાદ રહેશે ભારતમાં અનેક નાના મોટા શું હતા દેશી રજવાડાઓ હતા આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે શું કરતા તો કે જો કોઈ પણ રાજા હોય આપણે કોઈને વસ્તુ પણ આપ્યું તો આપી નથી શકતા તો એ તો રાજા લોકો એનું રજવાડું કેવી રીતે બીજાને સોંપી દે તો ઘણા રાજાઓ એવા હતા કે શું કરતા તો કે ઘણા રજવાડાઓ પોતાની રીતે સ્વતંત્ર રીતે રહેવાના મનસુબા એટલે કે છે એવી ઈચ્છાઓ ધરાવતા હતા અમે તો અમારી રીતે સ્વતંત્ર જ મુશ્કેલ અને મહત્વની જે આ જવાબદારી જે છે એ કોના શિરે આવી પડી તો કે વલ્લભભાઈ ના શિરે એના માથા કમાવી પડ્યું અને એ કામ ઘણું બધું મુશ્કેલ હતું છતાં તેણે કુનેહપૂર્વક એટલે કે બુદ્ધિથી જે છે પાર પાડ્યું જ્યાં સમજાવટથી કામ ચાલ્યું જે લોકો સમજાવટથી આ કામ કરતું હતું તો ત્યાં એણે કર્યું પણ જ્યાં જે કડક હાથે કામ લેવાનું થયું તો એણે કડકાઈથી પણ કર્યું ત્યાં એણે કડક પણ વેર્યું એવો સ્વભાવ પણ દાખલ પણ ન સમજે તો શું કરવું પછી બરાબર છે ને ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી અને રાજાશાહીનો જે વિકલ્પ જે છે એનો જે પર્યાય હતો બરાબર છે એ પૂરો પાડ્યો આમ દેશે શું કર્યું અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાય બરાબર બધું એક થઈ ગયું એટલે તો જે છે દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે જન્મ જયંતી છે 31/10 31મી સપ્ટેમ્બર બરાબર શું કામ એ તો કે બધું રજવાડું બધું નાબૂદ કર્યું રાજાને સમજાવીને આપણો દેશ જે છે લોકશાહીની સ્થાપના થઈ લોકશાહી જે છે દેશ બન્યો બરાબર તો આ આપણે ખાલી બોલી શકીએ પણ ઘણું બધું આ મુશ્કેલ અને અઘરું કામ છે હવે વિનોબા લખી છે સરદાર સ્પષ્ટ બોલતા હતા પ્રહાર કરતા તે ડરતા નહીં પ્રહાર એટલે તો કે હુમલો કરતા ભલે કોઈને ગમે તે લાગે ગમે તે હોય કહી દે સાચું ગમે તે ના કહી દે વળી વળતો પ્રહાર શું તેના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહોતા એના ઉપર પાછો કોઈ પણ ગમે તેમ કરે તો પણ ડગમગે નહીં એ તો આપણે જોયું બાળપણથી જ નીડર હતા સાહસિક હતા ગાંધીજીના અંગત સચિવ સચિવ એટલે કોણ તો કે સેક્રેટરી તો કે મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે શું લખે છે તો કે લખે છે કે ખેડૂતોની ભાષામાં જે છે એ બોલતા સરદારની આંખોમાં અંગાર અંગાર એટલે જે સળગતા દેવતા હોય ને તો એના જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે એવી આંધી આંધી એવા તોફાનો જે સર્જન તેની વાણીમાં થતું એ આપણને જોવા મળે છે ગાંધીજીએ સરદારનું જો હવે જોઈએ કે ગાંધીજી છેલ્લા પાઠમાં આપણે જોઈએ કે ગાંધીજીએ સરદારનું જે છે એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતા જણાવ્યું છે કે એ સરદાર કેવા હતા તો કે સરદારની શૂરવીરતા જ્વલંત દસદાસ કે અતિશય જે છે દસ પ્રત્યે પ્રેમ અને અનંત ધૈર્ય ધૈર્ય એટલે ધીરજ એ ગુણોથી તો એ કેવો જાણ ન હતો પણ તેણે મને છે કે પ્રેમથી તરબોળ કર્યો છે કે મને જેટલા પ્રેમથી રાખ્યો છે એ કેમ
તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે હું સદાય ઋણી છું. એને કે જાણે મને એવું લાગે છે કે માતાનો પ્રેમ મળ્યો હોય કે વલ્લભભાઈ પાસેથી, એવું મને લાગે છે. ગાંધીજી કહે છે બરાબર, મને એમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવે છે. માતાજી કે જે છે એ દર્શાવી શકે તેવા ગુણોમાં મને એ કે સરદારે શું કર્યું છે કે દર્શન કરાવ્યા છે, એ કે મને જાણે એવું લાગે છે કે માતાનો પ્રેમ એની પાસેથી મળ્યો હોય. વલ્લભભાઈ છે એ કેવા હતા? તો કે વલ્લભભાઈ સાધુ પ્રિય હતા, સાધુ જીવનને ઉચ્ચ વિચારનો જીવન મંત્ર હતો. બરાબર, કે સાધુ જીવનને ઉચ્ચારો જે છે કેવા રાખવા, તો કે ઉચ્ચ વિચારો જે છે ઊંચા રાખવા. અને જે પોતાની પુત્રી જે છે મણિબહેનને પણ તેમણે વારસામાં આપ્યા હતા. અને ઉત્તર કાળમાં જે છે કે એની જે અવસ્થા જે છે પૂરી થાય છે ત્યારે એમના દીકરી મણિબહેને પણ શું કર્યું, પિતાની ઉલટથી ઉલટથી એટલે કે ઉત્સાહથી જે છે સેવા કરી છે. મણિબહેને પણ સાથ કેવી જોઈએ, એના પિતાજી જેવી, વલ્લભભાઈ જેવી, કે થીગડું મારેલી સાડી જે છે એ પહેરવામાં પણ નાનો કેટલો શરમ અનુભવતા ને કોણ, મણિબહેન. એના પિતાજી જે છે એના સાથીના ગુણ જ મણિબહેનમાં આવ્યા હતા. જો થીગડું મારેલી સાડી આપણે જોઈએ કે આપણે તો લેવા કપડા પહેરીએ તો આપણને શરમ આવે, પણ મણિબહેન શું એટલા મહાન વ્યક્તિ જે છે વલ્લભભાઈના દીકરી હતા છતાં પણ એને શરમ આવતી નહીં, એવા કપડા પહેરી લેતા. બરાબર છે. અખંડ ભારતના શિલ્પીનું તારીખ 15/12/1950 ના રોજ એમનું અવસાન થાય છે. બરાબર, ક્યારે? તો કે 1950 ના રોજ જન્મ એનો જે છે. બરાબર, આપણે આગળ જોઈ ગયા કે ક્યારે થયું હતું, તો કે 1875 માં. આપણે જોઈએ કે 76 વર્ષ જેવો એનો જીવનનો સમયગાળો થાય, અને ત્યારે જીવ્યા ત્યાં સુધી શું કર્યું, તો કે આવા બધા દેશના માટે થઈને કાર્યો કર્યા. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયક વડાપ્રધાન પોતે અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર આ સરદારને જે છે એ લાખ લાખ વંદન, એવું જે છે છેલ્લે લેખક કહે છે કે આપણે એને વંદન રોજે કરવા જોઈએ. શું કામ? કારણ કે એ લોકોએ આટલું બધું લડત ચલાવી, આ દેશ માટે થઈને આટલું લડ્યા અને આપણા ભારત દેશને જે છે સ્વતંત્ર કરાવ્યો. અને એના વલ્લભભાઈ પટેલના જે આ જીવનના જે ગુણો છે એમાંથી પણ આપણને ઘણું શીખવા મળે છે. બરાબર, કે નિડરતા, સાદગી પણ, સાદું જીવવું, વિચારો ઉચ્ચ રાખવા, કર્તવ્ય આપણા કામ પ્રત્યે જે છે એ હંમેશા નીતિ રાખવી, એ બધું આપણને જોવા મળે છે. ચલો બેટા, આટલો સરસ મજાનો આપણો પાઠ અહીંયા પૂરો થાય છે, અને નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.